વિદ્યાર્થી લક્ષી પ્રશ્નો અંગે NSUI દ્વારા કુલપતિ શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. NSUI દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ કે સેમ એકના વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપ્યા બાદ પણ પરિણામમાં સુધારો ના થયો હોય ફરીથી વિચાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ ઉપરાંત ભાવનગર યુનિવર્સિટી દ્વારા 2 વર્ષ બાદ બાહ્ય અભ્યાસક્રમ વિભાગ શરૂ કરવામાં આવ્યો હોય ચોક્કસ રાજકીય પક્ષને યુનિવર્સિટી દ્વારા જસ આપવામાં આવી રહ્યો હોય વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીને રાજકીય અખાડો ન બનાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને NSUI દ્વારા અત્યારે 2 વિષય ઉપર રજૂઆત કરવામાં આવી છે. અમારા પ્રમુખ NSUI પ્રમુખશ્રીના ધ્યાને આવ્યું કે જ્યારે ગ્રેસિંગ આપવામાં આવ્યું છે પહેલાં છે પણ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ ફેલ છે એટલે NSUIની પહેલાં પણ માંગણી હતી અને આજે પણ માંગણી હતી કે આમાં ક્યાંક ને ક્યાંક પેપર જોવામાં ભૂલ થઈ છે એટલે ફરીથી પેપર ચેક કરવામાં આવે ને નવેસરથી રિઝલ્ટ. જ્યારે બીજો મુદ્દો અમારો એવો છે કે બાહ્ય અભ્યાસક્રમ વિભાગ શરૂ કરવાની રજૂઆત અમારા NSUIના પ્રદેશ પ્રમુખથી લઈને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી, છતાં પણ માત્ર ભાજપને અને ભાજપના એક ધારાસભ્યને લાભ અપાવવા માટે યુનિવર્સિટી દ્વારા સતત 2 દિવસથી અભિનંદન પાત્ર છે.